અહંકાર બતાવ્યો છે અર્જુનનો અર્જુનનો કે પિતા દ્રોણાચાર્યનું દગાથી મોત નીપજ્યાને કારણે દીકરો અશ્વત્થામાં અતિશય ક્રોધે ભરાયો વળતે દી તેણે પાંડવ સેના ઉપર અગ્ન્યાસ્ત્ર છોડ્યું અગ્ન્યાસ્ત્ર એટલે કે પછી એ અગ્નિ આખા સૈન્ય ઉપર ફેલાઈ જાય એ શસ્ત્રથી એ છોડ્યું આકાશ સુધી લબકારા મારતી અગ્નિની જ્વાળાઓ ચોગમ ચોગરદમ ફેલાય અને આગળ વધવા લાગી પાંડવોના હજારો સૈનિકોને લપેટમાં લઈ લીધા સેંકડો હાથી ઘોડા અને રથ પણ બળી અને ભસ્મ થઈ ગયા તે વખતે અર્જુનનો રથ જેવો ને તેઓ અક્ષત રહેતા હવે આટલી બધી અગ્નિની જ્વાળા એની વચ્ચે એનો રથ હતો અને છતાં એ રથને કંઈ થયો એટલે અર્જુનનો રથ જેવો ને તેઓ અક્ષત રહેતા अहंकार में ना आ ने अर्जुने रथना सारथी श्री कृष्ण ने कहू के अगाध शक्ति के आ रथ ने मैं बढ़वा न दीदा अर्जुन आ अहंकार ने कृष्ण गड़ी गया जरा सांज पड़ी युद्ध विराम थयो। ત્યારે રોજ પ્રથમ ઉતરતા કૃષ્ણે આમ શું છે કે એ એનો રથ એ આંકે અને પછી જે રથ ચલાવનાર હોય ને એ પહેલાં ઉતરે અને પછી રથમાં બેસનાર જે હોય આમ એની મહત્તા વધારે ગણાય આ તો ભગવાન ચલાવતા હતા પણ છતાં કૃષ્ણ ભગવાન એ પ્રથા ચલાવતા હતા કે એ પોતે પહેલાં ઉતરે પછી અર્જુન ઉતરે તો સાંજ પડી યુદ્ધ વિરામ થયો અને રોજ પ્રથમ ઉતરતા કૃષ્ણે અર્જુનને રથમાંથી પેલા ઉતાર્યો કે ભાઈ તું નીચે ઉતાર તે પછી કૃષ્ણ રથમાંથી નીચે ઉતર્યા જેવા તે ઉતર્યા કે તરત જ આખો રથ અને તમામ ઘોડાઓ સળગી અને સાફ થઈ ગયા આથી સ્તબ્ધ બનેલા અર્જુને કૃષ્ણને કારણ પૂછ્યું ત્યારે કે રથ વગેરે પ્રભાવથી ટકાવી રાખ્યા હતા આ લોડ કૃષ્ણ બોલે છે ભગવાન કૃષ્ણ આથી જ મેં તને આજે રથમાંથી પેલો ઉતાર્યો જો હું પેલો ઉતર્યો હોત તો તું પણ રથ અને ઘોડાઓની સાથે સળગી જાત તે વખતે અર્જુનને પોતાના અહંકારનો ખ્યાલ આવ્યો